હાઈવે પરનો પણ રોડ બેસી ગયો છે. માત્ર 6 માસમાં જ રોડ પર અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ. ગીર સોમનાથમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી રહી છે. હજારો કરોડોના ખર્ચે બનાવેલા રોડમાં ગેરરીતિ સામે આવી રહી છે. રેલવે ફ્લાયઓવર બ્રિજમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર. ઉના બાયપાસમાં રેલવે ફ્લાયઓવર પર તિરાડો પડતા પૈસા પાણીમાં ગયા છે. અહીંયા બ્રિજ પર ખામી છે. ફ્લાયઓવર 30 મીટર સુધી બેસી જતા અનેક સવાલ ઉભા થયા. ભ્રષ્ટાચાર છુપાવવા સિમેન્ટ રોડમાં ડામર પાથરી દેવાયો. કોડીનાર વેરાવળ વચ્ચે અન્ય એક પુલ પણ બેસી ગયો છે. નેશનલ હાઈવે માંથી એને પસાર થાવ એટલે સિદ્ધના ખાડા ને બાડા ને એવું બહુ છે. અત્યારે તો 4 જ મહિના થયા તો રોડ ખરાબ થઈ ગયો. પુલ ઉપર નો રસ્તો છે એ સીધો બેઠી જ ગયો. એકદમ તો ગાડી મારી ઉતરી ગયેલી છે આ સાઈડ પર, એવું બની ગયેલું. અમે અવારનવાર આ મેટલ રોડ ને લઈ અને અમે સરકારને રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર બહુ ભ્રષ્ટાચાર થાય છે. હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાય છે. આ ગુજરાતમાં સૌ પ્રથમ બીજો રોડ છે કે જે કચ્છનો મેટલ રોડ બન્યો, ત્યાર પછી આ સોમનાથ ભાવનગરનો મેટલ રોડ છે. આ 6,000 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે. પણ અત્યારે આમાં જોવા બેઠો ને તો બધી બાજુ પુલ બેઠી ગયા છે. આ રેલવેનું પુલ છે એ 20 થી 30 મીટર સુધી લાંબો તિરાડ પડી અને આખો બ્રિજ નોખો થઈ ગયો છે. છતાં તંત્ર આમાં કોઈ ધ્યાન નથી આપતી. ભારે સાધનો વાળે છે, અંબુજા ને GSNL જેવી કંપનીઓ હોય, LNT જેવી કંપનીઓ હોય, એના સાધનો જ્યાંથી હાલતા હોય લોડિંગવાળા, છતાં કોઈ તંત્ર કે હાઈવે ઓથોરિટી વાળાનું ધ્યાન નથી આપતા. જેને લઈને મુખ્યમંત્રીને અને ઉચ્ચ અધિકારીને અને નેશનલ હાઈવે ઓથોરિટી નામે લેખિત ફરિયાદ કરી છે. ગુજરાતમાં આ બીજો એવો મેટલ રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે, ત્યારે ગુજરાતની અંદર આ ઉનાને આપણે બ્રિજ ઉપર ઊભા છીએ. હું તમને દ્રશ્યમાં બતાવીશ. આ નેશનલ હાઈવે દ્વારા આ બ્રિજ જે છે તેનું કામ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને હજુ તો 4 મહિના પહેલાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આ બ્રિજનો એક સાઈડનો ભાગ જે છે તે બેસી ગયો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હજી 4 મહિના પહેલાં જ 6,000 કરોડના ખર્ચે બનેલ જે આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનો આ બ્રિજ છે તેની સાઈડનો ભાગ જે છે તે બેસી ગયો છે અને ડિવાઈડર જે છે તે પણ નથી દેખાઈ રહ્યા. અને ભ્રષ્ટાચારની બૂને ડામવા માટે થઈ અને વહીવટી તંત્ર દ્વારા 1.5 ફૂટ સુધીનો ડામર જે છે તે આમાં નાખી દેવામાં આવ્યો છે. ત્યારે પર્યાવરણ બચાવો સમિતિ દ્વારા હાલ તો મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આની વિશે તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. ત્યારે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો છે તે પણ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થઈ રહ્યા છે અને આ વિશેની તપાસ જો કરવામાં આવે અને આનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવામાં પામી છે. હાલ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની રાહ જોઈને બેઠું છે શું વહીવટી તંત્ર. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ઉના.